હેલો ફ્રેન્ડ્સ, ચાલો પર્યાવરણમાં આજે આપણે એક નવું પ્રકરણ જોઈએ. પ્રકરણ જોતા પહેલા આપણે થોડા ચિત્રોની વાત કરીએ. તો રેડી છો ને? ઓકે, ચાલો આપણે ચિત્રો જોઈએ. તો આપણે ચિત્રમાં જોયું તો કેવી રીતે આ લોકો એક નાની તાજપત્રીમાંથી એક તંબુ જેવું ઘર બનાવે છે અને તેમાં રહે છે. તેઓ પાકા મકાનમાં રહેતા નથી. તો તેઓ આવું કેમ કરતા હશે વિચારો? હા, કારણ કે તેઓ પોતાના ગામથી દૂર આવ્યા હોય છે કામ માટે. હવે તેઓનું કામ કરવાનું સ્થળ વારંવાર બદલાયા કરતું હોય છે, તેથી તેઓ આવું કાચું મકાન બનાવીને રહેતા હોય છે. તો ચાલો, પર્યાવરણમાં પણ એવું જ એક પ્રકરણ છે, જે છે પ્રકરણ 22 ફરી ઉપડ્યા. તો તેમાં આપણને એવું જ કંઈક કહેવામાં આવ્યું છે, તે આપણે સમજીએ. ધનુનું કામ. આજે બધા સંબંધીઓ દશેરા ઉજવવા માટે ધનુના ઘરે આવ્યા છે. તેઓ તેમનો સામાન બળદગાડામાં લઈને આવ્યા છે. ધનુના પિતા પરિવારમાં સૌથી મોટા છે, તેથી બધા તહેવારો તેમના ઘરે જ ઉજવાય છે. ધનુની માતા, મામી અને તેની કાકી પૂરણપોળી, પૂરણપોળી એટલે વેઠમી, બનાવવામાં વ્યસ્ત છે. તેની સાથે તીખી કઢી પણ બનાવવામાં આવી છે. તો અહીં ધનુની વાત કરી છે, જેના ઘરે દશેરો ઉજવવા માટે તેના સગા સંબંધીઓ આવ્યા છે અને તેઓ તેઓનો સામાન બળદગાડામાં લઈને આવ્યા છે. હવે ધનુના પિતા પરિવારમાં સૌથી મોટા છે, તેથી બધા તહેવારો ધનુના ઘરે જ ઉજવાય છે. ધનુની માતા, મામી, કાકી આ બધા થઈને પૂરણપોળી બનાવે છે. તમે ખાધી છે પૂરણપોળી? કેવી લાગે? તીખી લાગે ને? તો મીઠી લાગે. અરે વાહ, શું કહેવાય એને બીજું? હા, વેડમી કહેવાય, બરાબર ને? હા, તો આ ધનુની માતા, કાકી અને તેના મામી વેડમી બનાવતા હતા અને વેડમી સાથે એક સરસ મજાની તીખી તીખી કઢી પણ બનાવતા હતા. આખો દિવસ હસવામાં અને વાતો કરવામાં પસાર થયો, પરંતુ સાંજ પડતા બધાના મૂડ બદલાઈ ગયા. સ્ત્રીઓ અને બાળકોએ તેમનો સામાન બાંધવાનું ચાલુ કર્યું. પુરુષો મુકાદમ સાથે બેઠા હતા. મુકાદમ દરેક પરિવારે લીધેલી લોનની વિગત આપતો હતો. હવે આખો દિવસ તો હસવામાં અને વાતો કરવામાં સમય નીકળી ગયો, પણ સાંજ પડી એટલે બધાના મૂડ બદલાઈ ગયા. જે બાળકો હતા અને જે સ્ત્રીઓ હતી એ બધા સામાન પેક કરવા માંડ્યા અને જે પુરુષો હતા તેઓ મુકાદમ પાસે બેઠા હતા. તેઓએ જે લોન લીધી હતી એની વિગતો વિશે. પછી આગળના થોડા મહિનાઓમાં તે વાત થઈ. મુકાદમ ગામ લોકોને આગળના 6 મહિના તેઓએ કયા વિસ્તારમાં જવાનું રહેશે તે સમજાવતો હતો. તે તેઓને તેમના ખર્ચામાં તે થોડા પૈસાની લોન પણ આપે છે. ધનુને યાદ છે આ નિયમિતપણે થતું રહેતું. હવે આ જે મુકાદમ હતો એ આગળના મહિનામાં તેઓએ ક્યાં જવાનું છે એના વિશે તેઓ કહેતો હતો અને આગળના 6 મહિના તેઓ કયા વિસ્તારમાં કામ કરશે એના વિશે તે માહિતી આપતો હતો અને તેના માટે થોડા પૈસા પણ આપતો હતો અને જો કોઈને વધારે પૈસાની જરૂર હોય તો તે લોન પણ અપાવતો હતો કે આ વસ્તુ તેઓને રોજનું લાગુ પડતું હતું. વરસાદની ઋતુથી દશેરા સુધી ધનીનો પરિવાર મોટા ખેડૂતોની જમીન પર કામ કરે છે. બીજા ઘણા પરિવારો પણ આવી જમીન પર કામ કરે છે. તેઓ આ મહિનામાં પૂરતા પૈસા કમાઈ લે છે. તો વિચારો કે વરસાદની ઋતુ હોય, જેમ કે જૂન મહિનાથી વરસાદ પડવાનું ચાલુ થાય છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ રીતે 4 મહિના નીકળી જાય. પછી આવે દશેરો. તો વરસાદની ઋતુથી લઈને દશેરા સુધી તેઓ આ રીતે ખેતરમાં કામ કરતા હોય છે અને આટલા જ મહિનામાં તેઓ વધારે પૈસા કમાઈ લેતા હતા. કારણ કે વરસાદની ઋતુ હોય તો પાક વધુ સારો થાય છે અને વધુ સારો પાક થાય એટલે ખેડૂતોને કામની જરૂર પડે. તેથી આ કામ કરવા માટે આ લોકો જતા હતા અને તેઓ આ રીતે પૈસા કમાઈ લેતા હતા. પરંતુ જ્યારે વરસાદ ન હોય અને ખેતરોમાં કામ પણ ન હોય ત્યારે બાકીના 6 મહિના કેવી રીતે નિભાવવા? તેથી દરેક જણ મુકાદમ પાસેથી ઉછીના પૈસા લે છે. હવે વરસાદની ઋતુ હોય, પાક સારો થયો હોય,
તો તેઓ આ રીતે કામ કરીને પૈસા કમાતા હશે. પણ જો વરસાદ ન પડતો હોય, પાક ન થતો હોય તો તેઓ કઈ રીતે પૈસા કમાતા હશે? તો આવી પરિસ્થિતિમાં તેઓ મુકાદમ પાસેથી લોન લેતા હતા, એટલે કે ઓછીના પૈસા લેતા હતા. તે પૈસા પરત આપવા તેઓએ મુકાદમ માટે કામ કરવું પડે છે. મુકાદમ શેરડીના ફેક્ટરીનો પ્રતિનિધિ છે. તે તેમને શેરડીની ફેક્ટરીમાં કામ શોધવામાં મદદ કરે છે. આ મુકાદમ જે કામ સોંપે એ તેઓએ કરવું પડતું હતું. એ શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ હતો, એટલે ઘણીવાર આ ફેક્ટરીમાં કામ શોધવામાં પણ તે મદદ કરતો હતો. હવે આપણે થોડા પ્રશ્નો જોઈએ. ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે તેમની પોતાની જમીન છે? વિચારો કે ધનુનું ગામ હોય અને તેમાં પોતાની જમીન છે, કારણ કે આપણે તો એવું જ જોયું છે કે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. તો તમે વિચારજો કે શું તેઓ પાસે જમીન હશે? વર્ષના કયા સમય દરમિયાન ધનુના પરિવારને કામ મળે છે? કયા સમય દરમિયાન તેમની પાસે કામ હોતું નથી? આપણે જોયું કે વરસાદથી દશેરા સુધી કામ મળે છે. જ્યારે વરસાદ ન હોય ત્યારે તેઓને કામ મળતું નથી. તમે ધનુના પરિવાર જેવા અન્ય પરિવારોને જાણો છો કે જેમને કામની શોધમાં મહિનાઓ સુધી તેમનું ગામ છોડીને જવું પડે? તો તમે ઘણા બધા ગામડેથી આવતા હો છો, તો આપણો પાક હોય છે ઘઉં હોય છે, તો ઘઉંની કાપણી કરવા માટે કે તેને ઝૂડવા માટે આપણે મજૂર આવે છે, તો એ મજૂર પણ તેઓના ગામથી આવે છે. બસ એ જ રીતે અહીંયા ધનુનો પરિવાર છે. હવે પછી એ પરિવાર તમારી સમક્ષ આવે તો તેઓની સાથે વાતો કરજો કે શું તેઓ પાસે કામ, જમીન હોય, ઘર હોય. મને ખ્યાલ છે ત્યાં સુધી તેઓ અહીંયા તો ભલે ઘર વગર બહાર સૂઈ જતા હશે, રહેતા હશે, પણ તેઓનું ગામ હોય છે ને ત્યાં તેઓ ઘણા મોટા ઘરમાં રહેતા હોય છે. તમે પણ આ વિશે એઓ સાથે ચર્ચા કરજો, કારણ કે બધા આવા હોતા નથી, પણ મોટે ભાગે કંઈક આવું હોય છે. તો આ રીતે ધનુનો પરિવાર હતો. જો ધનુના ગામના લોકો કામની શોધમાં તેમનો ગામ છોડે નહીં તો તેમને પોતાના ગામમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે? હવે આપણે એમ તો કહીએ છીએ કે તેઓ અહીં કામ માટે આવે છે, પરંતુ તેઓ ત્યાંથી કેમ કામ માટે આવતા હશે? શું તેઓને ત્યાં કામ ન મળતું હશે? તો તેઓ ત્યાં રહીને જો તેઓ આ તરફ કામ માટે ન આવે અને ત્યાં જ રહીને પોતાનું જીવન ગુજારે તો તેઓને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે? જેમ કે કામ ન મળે એટલે પૈસા ન મળે, પૈસા ન મળે એટલે ખાવાનું ન મળે. તો આ બધી મુશ્કેલીઓ તેઓને નડતી હશે. ઘણીવાર શાળાઓ પણ એવા વિસ્તારમાં હોતી નથી અને ઘણા બાળકોને ભણાવવા માંગતા હોય છે, તો આવી પણ મુશ્કેલીઓને તેઓ સામનો કરવો પડતો હશે. ધનુના ગામમાં વરસાદ ન હોય ત્યારે ખેતી થઈ શકતી નથી. શું ખેતી વરસાદના પાણી વગર પણ થઈ શકે? કેવી રીતે? તો ધનુના ગામમાં વરસાદ ન હોય, જેમ કે કચ્છ, રાજસ્થાન, રણપ્રદેશમાં મોટે ભાગે ખેતી કરવી મુશ્કેલ પડી જાય છે, તો એવા વિસ્તારમાં પાણી કઈ રીતે મળી રહે છે? જેમ કે નહેર દ્વારા મળી રહે છે, તો આ રીતે તેઓ ખેતી કરતા હશે. તો એવા બીજા કયા ઉપાયો છે જેના દ્વારા તેઓ ખેતી કરતા હશે? તો આ પણ તમે વિચારજો. આગામી મહિનાઓમાં ધનુ તેના માતા પિતા, તેના કાકા અને તેમના બે મોટા બાળકો, તેના મામા મામી અને તેમની દીકરીઓ તથા ગામમાંથી 40-50 પરિવાર તેમના ઘરથી દૂર થઈ જશે. આ 6 મહિનાઓમાં ધનુ અને તેના જેવા બીજા કેટલાક બાળકો સારાએ જઈ શકશે નહીં. હવે અહીં આપણને એવું કહેવામાં આવ્યું છે કે 6 મહિના તેઓ બીજા પ્રદેશમાં કામ માટે જતા હોય છે. હવે આખું ને આખું પરિવાર જાય એટલે બાળકો પણ સાથે જવાના. હવે ત્યાં શાળામાં ભણતા હોય તો તેઓનું ભણવાનું પણ કેટલું બગડશે? અહીં વાત એવી કરવામાં આવી છે. ધનુના વૃદ્ધ દાદી, તેના પ્રજ્ઞાચક્ષુ કાકી અને તેની 2-3 મહિનાની પિતરાઈ બહેન ગામમાં જ રહેશે. હવે અહીં ધનુના વૃદ્ધ દાદી છે, તેના પ્રજ્ઞાચક્ષુ કાકી છે અને તેની 2-3 મહિનાની નાની પિતરાઈ બહેન છે. તો આ બધાને ક્યાં લઈને જવા? જ્યાં તેઓ કામ કરવાના છે ત્યાં આ લોકોને સાચવશે કે તેઓ કામ કરશે? આવો બધો વિચાર કરીને પણ તેઓ આ બધાને ગામડે છોડીને જાય છે. બીજા ઘરોમાં પણ વૃદ્ધો અને બીમાર માણસો ગામમાં જ રહેશે. ધનુ તેના દાદીમાને ખૂબ યાદ કરે છે. ધનુને હંમેશા લાગ્યા કરે છે તેની દાદીની સંભાળ કોણ રાખશે, પરંતુ ધનુ શું કરી શકે?
હવે ફક્ત ધનુના દાદી કે તેના કાકી કે તેના પિતરાઈ બહેન જ નહીં પણ ગામમાં જેટલા પણ વૃદ્ધ હોય બીમાર હોય કે નાના બાળકો હોય તો તે બધા ગામડામાં જ રહે છે પરંતુ ધનુને એક વિચાર આવે છે કે મારા દાદીની સાર સંભાળ કોણ રાખશે આ વિચાર દરેક પરિવારને રહેતો હોય છે અને આ જ તેઓને ચિંતા રહેતી હોય છે કે અહીં જે વૃદ્ધ બીમાર કે નાના બાળકો રહેતા હોય તો તેઓની સાર સંભાળ કોણ રાખશે તો આવો વિચાર ધનુ કરે છે હવે આપણે થોડા પ્રશ્નો જોઈએ ધનુનો પરિવાર અને ગામના કેટલાક લોકો કામ શોધવા ગામ છોડી જશે પરંતુ કેટલાક લોકો ગામમાં રહેશે આવું શા માટે બન્યું તો આપણે જોયું કે વૃદ્ધ હોય બીમાર હોય કે નાના હોય તેઓને લઈ જાય અને તેઓને ત્યાં મુશ્કેલી ન રહે એના કરતાં સારું કે તેઓ ગામડે રહીને પોતાનું જીવન જીવે અને ત્યાં તેઓ કામ કરશે કે આ બધાને સાચવશે આવા વિચારને કારણે તેઓ ન લઈ જાય છે જ્યારે ધનુ અને બીજા ભણતા બાળકો 6 મહિનામાં તે ગામ છોડી જશે ગામની સારામાં શું થશે હવે ગામમાં ધનુ જેવા બીજા બાળકો હશે કે જેઓએ 6 મહિના તો સારામાં જવાનું હતું જ નહીં તો 6 મહિના તેઓ સારામાં ન જશે તો સારાનું શું થશે એવા તો ઘણા બધા બાળકો આ રીતે 6 મહિના સુધી બહાર રહેતા હોય છે તો તેઓનું ભણતર કઈ રીતે આગળ ચાલશે તો એ પણ તમે વિચારજો તમારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો કામથી બહાર જાય ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યો માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે હવે તમારા ઘરમાં છે વૃદ્ધ હોય કે બીમાર વ્યક્તિ હોય તો તેઓની સાર સંભાળ માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે જેમ કે એક ઉદાહરણ આપો કે નજીકના ડૉક્ટર હોય તો તેઓનો નંબર તેઓને આપી જતા હોય છે કે કંઈ પણ મુશ્કેલી આવે તો એ ડૉક્ટરને બોલાવી લેવાય તો આ રીતની વ્યવસ્થા તેઓ કરતા હોય છે તો હજી એના વિશે તમે વિચારી શકો છો કે બીજી કઈ એવી વ્યવસ્થા હોઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો ધનુના પરિવાર વિશે આપણે ઘણી માહિતી લીધી કે તેઓ કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે કે જ્યારે તેઓએ 6 મહિના બહાર જવું પડતું હોય છે તો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે.